નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે ઝવેરચંદ મેઘાણી વિશે જ અભ્યાસ કરી રહ્યા હતા અને ભાગ એકની અંદર આપણે એમની માહિતી જોઈ હતી, પણ હજુ આપણે વધુ માહિતી જોવા માટે આપણે ભાગ બેની અંદર વધુ ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરીએ. જો મિત્રો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી કરીને આ માહિતી વધુને વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડી શકાય. મિત્રો, અગાઉ આપણે ઝવેરચંદ મેઘાણી વિશેની ટૂંકમાં માહિતી બધી જે લીધી, હવે આપણે એના વિશે થોડીક વધારે માહિતી લેવા જઈએ તો કહી શકાય કે કવિતા લેખનની એણે શરૂઆત ક્યાંથી કરી હતી, અથવા તો કવિતા લેખનમાં એણે પગલાં ક્યાંથી માંડ્યા હતા. તો કહી શકાય તો કવિતા લેખનમાં એણે 1926માં પગલાં માંડ્યા હતા. અને કયા કાવ્યથી? તો કે વેણીના ફૂલ નામના કાવ્યથી એમણે શરૂઆત કરી હતી. તો મિત્રો, કદાચ પરીક્ષામાં પ્રશ્ન એવો બની શકે કે ઝવેરચંદ મેઘાણીની પ્રથમ કવિતા કઈ? તો ઝવેરચંદ મેઘાણીની પ્રથમ કવિતા આપણે લખવી પડે વેણીના ફૂલ. જો મિત્રો, કવિતા પૂછે તો વેણીના ફૂલ, પણ એનું પ્રથમ ગીત પૂછે તો આપણે અગાઉના વિડીયોમાં વાત કરી કે ભાઈ દીવડો ઝાંખો બળે, અને ક્યાં લખેલી હતી? તો કે એ કલકત્તા હતા જ્યારે કંપનીમાં કામ કરતા હતા એ દરમિયાન લખેલી હતી. જો પ્રથમ કૃતિ પૂછે તો કુરબાનીની કથાઓ, જે આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ રવિન્દ્રનાથની જે કૃતિ છે એમનું અનુવાદ છે. એટલે ખાસ મિત્રો, પ્રથમ કવિતા વેણીના ફૂલ, પ્રથમ ગીત દીવડો ઝાંખો બળે, અને પ્રથમ કૃતિ કુરબાનીની કથાઓ. મિત્રો, 1928માં તેમને લોક સાહિત્યમાં તેમનું સારું એવું યોગદાન બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. ક્યારે રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું? તો આપણે કહી શકાય 1928માં. હવે એમના વિશે થોડીક ચર્ચા વાત કરીએ મિત્રો, તો રણજીતરામ સુવર્ણચંદ્રક છે આ એવોર્ડ કોની યાદમાં આપવામાં આવે છે? તો રણજીતરામ વાવાભાઈ મહેતાની યાદમાં આપવામાં આવે છે. આ એવોર્ડ આપવાની શરૂઆત ક્યારથી થઈ હતી? તો 1928થી થઈ હતી. જે પ્રથમ કોને મળેલો છે? તો કે ભાઈ ઝવેરચંદ મેઘાણીને મળેલો છે. મિત્રો, આ રણજીતરામ સુવર્ણચંદ્રક એટલે કે એવોર્ડ આ કોણ આપે છે? કોણ એ કદાચ પ્રશ્ન બને કે ભાઈ રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ આપે છે કોણ? તો આપણે કહી શકાય કે ગુજરાતી સાહિત્ય સભા દ્વારા એમને આપવામાં આવે છે, જે આ સંસ્થા અમદાવાદમાં આવેલી છે. આગળ વાત કરીએ મિત્રો, તો તેમના સંગ્રામ ગીતોનો સંગ્રહ સિંધુડો એ ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા, અને જેને કારણે 1930માં ઝવેરચંદ ઉપર રાષ્ટ્રદ્રોહનો કેસ લગાડ્યો અને મિત્રો 2 વર્ષ માટે એમને જેલમાં રહેવું પડ્યું. કઈ જેલમાં રહેવું પડ્યું? તો કે સાબરમતી જેલમાં રહેવું પડ્યું, જે આપણે ખ્યાલ છે કે સાબરમતી જેલ અમદાવાદમાં આવેલી છે. તો કદાચ મિત્રો એમાંથી પ્રશ્ન એવો બને કે ઝવેરચંદ મેઘાણીને ક્યારે જેલમાં રહેવું પડ્યું હતું? તો 1930માં. કયો એમના પર કેસ હતો? તો કે રાષ્ટ્રદ્રોહનો કેસ હતો. કયા ગીતોના સંગ્રહ માટે? તો કે સિંધુડો ગીતના સંગ્રહ માટે. અને કઈ જેલમાં રહેવું પડ્યું હતું? તો સાબરમતી જેલમાં રહેવું પડ્યું હતું. મિત્રો, આ દરમિયાન એણે અદાલતમાં છેલ્લી પ્રાર્થના ગીત ગાયું હતું, અને મિત્રો આ છેલ્લી પ્રાર્થના ગીત એવું ગાયું હતું કે જેથી મેજિસ્ટ્રેટ સહિત સેંકડો મેદનીની આંખો ભીની થઈ ગઈ. એથી વિશેષ વાત કરીએ તો સાબરમતી જેલમાં જ, જે 2 વર્ષ માટે એણે સાબરમતી જેલમાં રહેવું પડ્યું હતું, તો આ જેલ દરમિયાન જ એણે કોઈનો લાડક વાયો રચ્યું હતું. મિત્રો, આ સમય દરમિયાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર છેલ્લો કટોરો ઝેરનો કાવ્યની રચના કરી હતી. મિત્રો, છેલ્લો કટોરો ઝેરનો આ કાવ્યની રચના કરી હતી, અને આપને ખ્યાલ છે એ પંક્તિ કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, અંજલિ પીનારા ઝેર ઢોળશું નહીં. તો ગાંધીજીએ આ બદલ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતા. મિત્રો, આ દરમિયાન હું તમને એક વધારે માહિતી કહું, તો ગાંધીજી જ્યારે બીજી ગોળમેજી પરિષદમાં ગયા હતા તો ક્યારે ગયા હતા? તો કે 1931માં. અને આપને ખબર છે એ સમયે વિમાન સુવિધા નહોતી અને જહાજની અંદર મુસાફરી થતી હતી. તો કદાચ મિત્રો એવો પ્રશ્ન બની શકે કે કયા જહાજમાં ગયા હતા?
તો આઈએનએસ રજપૂતાના જહાજમાં બેસીને ગયા હતા. ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ગયા હતા. ક્યારે ગયા હતા? તો કે 1931માં. કયા જહાજમાં બેસીને ગયા હતા? તો આઈએનએસ રજપૂતાના જહાજમાં બેસીને ગયા હતા. તેમણે ફૂલછાબ નામના છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યું હતું. કદાચ પ્રશ્ન મિત્રો એવો બની શકે કે ફૂલછાબમાં સૌપ્રથમ શું લખવાનું શરૂ કર્યું હતું? તો આપણે કહી શકીએ કે લઘુકથા લખવાનું શરૂ કર્યું હતું. મિત્રો, ઈસવીસન 1933માં તેમના પત્નીનું દેહાંત થયું. મિત્રો, એમના પ્રથમ પત્ની, જે 1922માં એમના લગ્ન થયા હતા, તેમના પ્રથમ પત્ની હતા દમયંતી બહેન, એમનું 1933માં નિધન થયું. ત્યારબાદ તેઓ મુંબઈ સ્થાયી થયા 1934માં, અને ત્યાં તેમના લગ્ન ચિત્રાદેવી સાથે થયા હતા. આગળ મિત્રો વિશેષ વાત કરીએ તો જન્મભૂમિ દૈનિક જે મુંબઈથી શરૂ થતું હતું, તો તેમાં તેમણે છાપામાં કલમ અને કિતાબના નામે કોલમ લખવાની શરૂઆત કરી, તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરૂઆત કરી. તો મિત્રો, જન્મભૂમિ દૈનિક ક્યાંથી શરૂ થયું હતું એવો પ્રશ્ન કદાચ પરીક્ષામાં બને, તો આપણે કહી શકાય કે જન્મભૂમિ દૈનિક મુંબઈથી શરૂ થયું હતું. નહીંતર શું થાય કે આપણે આમ તો ગુજરાતી, એટલે ગુજરાતનું કોઈ પણ શહેર આપણે તરત યાદ આવી જાય કે ભાઈ અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટથી શરૂ થયું હશે. પણ નહીં મિત્રો, જન્મભૂમિ દૈનિક મુંબઈથી શરૂ થયું હતું. કદાચ એ પણ પ્રશ્ન બને કે મેઘાણી કયા છાપામાં કલમ અને કિતાબ નામની કોલમ લખતા હતા? તો આપણે જવાબ આપી શકીએ જન્મભૂમિ. અથવા તો એવો પ્રશ્ન પણ બની શકે મિત્રો, કલમ અને કિતાબ કોની કોલમ છે? તો આપણે એમાં જવાબ આપી શકીએ મેઘાણીની કોલમ છે. મિત્રો, 1936થી 1945 સુધી તેઓએ ફૂલછાબના સંપાદકની ભૂમિકા ભજવી, જે દરમિયાન એણે 1942માં મરેલાના રુધિરની પુસ્તિકા પ્રકાશિત કરી હતી. મરેલાનું રુધિર, અથવા તો એને મૃત્યુનો ગરબો પણ કહેવાય છે. મિત્રો, આ કોને જોઈને લખ્યો હતો? તો વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામેલા આપણા જે ભારતીય સૈનિકો હતા એના સબને જોઈને લખ્યો હતો. મરેલાના રુધિર અથવા તો મૃત્યુનો ગરબો. 1942માં સુરતમાં સ્વકમળાશંકર પ્રાણશંકર વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્ય પગદંડીનો પંથ એ જાણીતું વ્યાખ્યાન આપ્યું. હવે મિત્રો, આ કમળાશંકર પ્રાણશંકરનું પૂરું નામ કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, કે જેનો જન્મ સુરતમાં થયો હતો, અને તે ગુજરાતી ભાષાના સંપાદક અને વ્યાકરણવિદ હતા. ગુજરાતી ભાષાના સંપાદક અને વ્યાકરણવિદ હતા. આ સિવાય મિત્રો, અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં ચારણો અને ચારણી સાહિત્ય વિશે વ્યાખ્યાનો આપ્યા. મિત્રો, આ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે જે હાલમાં ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે, અને આ ગુજરાત વિદ્યાસભા અથવા તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો ફાર્બસ અને એમના મિત્ર દલપત રામે કરી હતી. જે ક્યાં આવેલી છે કદાચ એવો પણ પ્રશ્ન બને, તો કહી શકાય કે અમદાવાદમાં આવેલી છે. 1943માં મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસંતજી માધવજી વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્ય વિશે એમણે મિત્રો પ્રસિદ્ધ વ્યાખ્યાનો આપ્યા હતા. ક્યારે? 1943માં. કઈ જગ્યાએ? તો કે મુંબઈ યુનિવર્સિટીમાં. કઈ વ્યાખ્યાનમાળામાં? તો કે ઠક્કર વસંતજી માધવજી વ્યાખ્યાનમાળામાં. 1945માં રવિન્દ્રનાથના કાવ્યોની અનુકૃતિઓનો સંગ્રહ કરી અને એમણે નામ આપ્યું હતું રવિન્દ્ર વીણા. તો રવિન્દ્ર વીણા નામને પ્રગટ કર્યો હતો. મિત્રો, રવિન્દ્રનાથના કાવ્યો, કદાચ એવું પૂછે પરીક્ષામાં કે ભાઈ રવિન્દ્રનાથના કાવ્યો કયા નામે સંગ્રહિત કર્યા હતા? તો આપને સરળતાથી યાદ રહી જાય, રવિન્દ્રનાથ પરથી રવિન્દ્ર વીણા, બરાબર. તો રવિન્દ્ર વીણા સ્વરૂપે એમણે પ્રગટ થયો, અથવા તો એમાં એણે સંગ્રહ કર્યા હતા. આગળ વાત કરીએ તો 1946માં તેમની પુસ્તક માણસાઈના દીવાને મહિડા પારિતોષિક વડે સન્માનિત કરવામાં આવ્યો. તો 1946માં તેમનું કયું પુસ્તક પૂછે? તો કે ભાઈ માણસાઈના દીવા કયા પારિતોષિક વડે, કયા એવોર્ડ વડે? તો મહિડા એવોર્ડ વડે એને સન્માનિત કરવામાં આવ્યો, અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના
સાહિત્ય વિભાગના વડા તરીકે નીમવામાં આવ્યા. તો કદાચ પ્રશ્ન એવો બને કે ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકે એમની ક્યારે નિમણૂક થઈ? તો 1946માં એમની નિમણૂક થઈ. મિત્રો, આપને ખ્યાલ હોય કે ભાઈ માણસાઈના દીવા જે રવિશંકર મહારાજ ઉપર છે, જે આપને ખ્યાલ છે, પણ આ માણસાઈના દીવામાં એમને કયા નામથી ઓળખવામાં આવ્યા છે? તો એમને મુઠ્ઠી ઉછેરો માનવી અથવા તો મૂક સેવકના નામથી ઓળખવામાં આવ્યા છે. મિત્રો, ગુજરાતી સાહિત્ય પરિષદ ક્યાં આવેલી છે? તો આપણે અગાઉ ચર્ચા કરી કે અમદાવાદમાં આવેલી છે. એમની સ્થાપના કોણે કરી? તો રણજીતરામ વાવાભાઈ મહેતા હે, જે આપને ખબર છે કે ભાઈ એમને પ્રથમ એવોર્ડ રણજીતરામ સુવર્ણ ચંદ્રક 1928માં મળેલો છે. અને મિત્રો, આ ગુજરાત સાહિત્ય પરિષદ 1905માં તેમનું પ્રથમ સામયિક પરબ એમણે ઘોષિત કર્યું હતું. મિત્રો, આ સિવાય મેઘાણીએ શું કરેલું છે? તો આ સિવાય મેઘાણીએ 4 નાટક ગ્રંથ, 7 નવલિકા સંગ્રહ, 13 નવલકથા, 6 ઇતિહાસ, 13 જીવનચરિત્ર, આટલી રચના કરી છે. મિત્રો, આમ જોવા જઈએ તો મેઘાણીએ ઘણું બધું આવરી લીધેલું છે એમ કહેવું હોય તો પણ કંઈક ઓછું નથી. તેમણે લોકસેવક અથવા તો આપણે કહીએ મૂક સેવક એવા રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું માણસાઈના દીવા સ્વરૂપે નિરૂપણ કર્યું છે. મેઘાણી તેમના લોક સાહિત્યમાં સૌરાષ્ટ્રની ધીંગી તળપદી બોલીને તેજસ્વીતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. મિત્રો, રણજીતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતા મેઘાણીએ આ સુવર્ણચંદ્રક દેખાડતા કહ્યું હતું કે સિસ્ટર સાહિત્ય અને લોક સાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે, સાથોસાથ અમો સૌ અનુરાગી ઓમાન વિવેક સમતુલા શાસ્ત્રીયતા આ વિશાળતાને જન્માવે છે. મિત્રો, 1947માં ભજન સાહિત્યના સંશોધનનું પુસ્તક પૂરું કર્યું અને કાળચક્ર નવલકથા લખાતી હતી અને 9મી માર્ચે હૃદયરોગના હુમલાથી પોતે પોતાનો દેહ એ છોડી દીધો. તો મિત્રો, આના પરથી પ્રશ્ન એ આપણે યાદ રાખવાનો છે કે મેઘાણીની છેલ્લી કૃતિ કઈ? તો મેઘાણીની છેલ્લી કૃતિ છે કાળચક્ર. અથવા તો મેઘાણીની કઈ કૃતિ અધૂરી છે? તો આપણે ખ્યાલ જ આવી જાય કે કાળચક્ર લખાતી હતી અને એમનું મૃત્યુ થયું, એટલે એ કૃતિ એમની કેવી ગણાશે? તો કે અધૂરી ગણાશે. મિત્રો, ગુજરાતી સાહિત્યનું અતિ લોકપ્રિય ગીત અથવા તો અતિ લોકપ્રિય લોકગીત મન મોર બની થનગાટ કરે. તો મિત્રો, આ મન મોર બની થનગાટ કરે જે મૂળ રવીન્દ્રનાથ ટાગોરની બંગાળી કવિતા જે નવી વર્ષા છે એમાંથી લેવામાં આવી છે. આપને કદાચ એમ હોય કે આ ઓસમાનભાઈ મીરનું છે, ના એમનું નથી. અથવા તો આપણે એમ પણ થાય કે આ રામલીલા ફિલ્મનું છે, ના મિત્રો એમનું પણ નથી. તો રવીન્દ્રનાથની બંગાળી કવિતા નવી વર્ષા એમાંથી આ લીધેલું ગીત છે મન મોર બની થનગાટ. મિત્રો, આજના વિડીયામાં આપણે આટલું રાખીએ અને હજુ વધુ માહિતી આપણે આગળના લેક્ચરમાં મેળવીશું. જય હિન્દ.